હલો એવરીવન, કેમ છો બધા? હોપ યુ ઓલ આર ડુઈંગ ગ્રેટ. સો કેવું રહેશે મંથ ઓફ જુલાઈ બધા માટે? વેલ, આ એક જનરલ રીડિંગ છે ફોર ઓલ ઓફ અસ. મંથ ઓફ જુલાઈ ફાઇનલી વિલ સી કે આપણે બધાએ ક્લોઝેટમાંથી બહાર નીકળીએ છીએ. ફાઇનલી ફ્રીડમ થોડુંક એક્સપિરિયન્સ થશે. વીલ ઓલ ફીલ કે આપણે જ્યાં સ્ટક હતા ત્યાંથી આપણે થોડુંક મૂવ કરવાનું સ્ટાર્ટ કરીએ છીએ. થિંગ્સ વિલ બી ઓન અ રોલ એન્ડ ડેફિનેટલી આપણી એનર્જી અને એન્થુઝિયાઝમ બી બહુ હશે, કેમ કે વી રિયલી વોન્ટ ટુ ડૂ મેની થિંગ્સ એટ વન ટાઈમ. સો આ એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો કે બધી ચીજો કરવાની છે, બટ પોતાની એનર્જી અને એન્થુઝિયાઝમને થોડુંક કંટ્રોલ કરજો. કોઈ પણ ડિસિઝન લેવા પહેલાં યા કોઈ પણ વસ્તુને કરવા પહેલાં ખાસ કરીને યાદ રાખજો કે બધી ચીજોના પ્રોઝ અને કોન્સ તમે બધું તમારું ઇન્ફોર્મેશન ગેધર કરીને, બધી જે ઇનપુટ્સ તમને નેસેસરી છે બધી ચીજો વે કરીને, દેન ઓન્લી ટેક અ મેજર ડિસિઝન, યા ત્યારે જ કોઈ વસ્તુમાં આગળ વધજો. સેકન્ડલી, તમારી ક્રિએટિવિટી, એક અંદરની જે ઊર્જા આપણા બધામાં છે, એ આ મંથમાં બહુ જ સ્ટ્રોંગ રહેશે. સો તમારા વર્ક રિલેટેડ ઝોનમાં યા તમારી પર્સનલ લાઈફમાં જ્યાં પણ તમને મૂવમેન્ટ જોઈએ છે, કે તમે કોઈ કામ કરી રહ્યા છો કે કોઈ રિલેશનશિપ પર બી વર્ક કરો છો, તો મેક શ્યોર કે તમે તમારી ક્રિએટિવિટી, તમારું પેશન, તમારું એક્સપ્રેશન, એને વધારે ઇમ્પોર્ટન્સ આપજો. લોજિક કેન બી અ લિટલ સેકન્ડરી, બટ યોર ક્રિએટિવિટી, યોર પેશન, ઓલ દેટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. અલોંગ વિથ ધીસ, યાદ રાખો કે તમારી એનર્જી ને એન્થુઝિયાઝમ ઘણું છે, સો એને થોડુંક કંટ્રોલ રાખીને સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવું છે. કેમ કે આપણે હજી બી ક્લચિસમાં ને કંટ્રોલમાં હશું, એવું નહીં હોય કે થિંગ્સ વિલ બી એબ્સોલ્યુટલી ફ્રી ફોર અસ. વી મે વિલ સ્ટીલ અંડર અથોરિટી ઓર અંડર રિસ્ટ્રિક્શન્સ. તો રિસ્ટ્રિક્શન્સ અને અથોરિટીમાં આપણે હજી બી કંટ્રોલમાં જ રહેશું, સો એની રિસ્પેક્ટ રાખતા આગળ વધવું છે, એ માઇન્ડમાં ખાસ કરીને યાદ રાખજો. અલોંગ વિથ ધીસ, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે આ મંથમાં તમે પીસ અને સેન્ક્ટિટીને મેન્શન કરો. જ્યારે પીસ અને સેન્ક્ટિટી મેન્ટેન કરવાની વાત આવે છે, ત્યારે એટલું યાદ રાખજો કે આર્ગ્યુમેન્ટ્સ, ક્લેશિસ, ફાઇટ્સ, ઇટ્સ નોટ ગોઈંગ ટુ હેલ્પ અસ. અગર કોઈ સિચ્યુએશન્સ બી છે તો મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ સાથે યા શાંતિથી કોન્વર્સેશન્સ કરીને એ વસ્તુને પાર કરવાની ટ્રાય કરજો. અલોંગ વિથ ધીસ, તમે પોતાના સેલ્ફને ઓવરબર્ડન યા પોતાના સેલ્ફ પર ઓવર સ્ટ્રેસ લેવાની મિસ્ટેક નહીં કરતા. બહુ ટાઈમથી કામ નથી થયું તો હવે મને કામ બહુ બધું કરવું છે એન્ડ આઈ વોન્ટ ટુ રિયલી ફિનિશ ધીસ એન્ડ ડૂ દેટ, ડોન્ટ ડૂ ઇટ. એના કરતાં તમે સ્લો જાઓ, સ્ટડી જાઓ, યુનિવર્સના પેસ સાથે ફોલો કરો, તો ઇનફેક્ટ તમને મૂવમેન્ટ બી મળશે, તમારા કામો બી થતા જશે એન્ડ લાઈફ વિલ વન્સ અગેન સ્ટાર્ટ ગેટિંગ સ્લોલી બેક ઇન ટુ પેસ. હશ કરીને યુ વિલ મેસ અપ વિથ થિંગ્સ. ઝઘડા કરીને, આર્ગ્યુમેન્ટ્સ કરીને, ક્લેશિસ કરીને, પોતાનું ઈગો રાખીને થિંગ્સ નહીં વર્કઆઉટ થાય. સો આ બધી ગાઈડલાઇન્સને પ્લીઝ યાદ રાખજો. અગર આ બધી ગાઈડલાઇન્સ તમે ફોલો કરો, બેલેન્સ રાખો, પીસને મેન્ટેન કરો, ડિસિઝન્સ લેવા પહેલાં બધી ચીજોનું વિચાર કરીને ડિસિઝન્સ લો, એનર્જીને એન્થુઝિયાઝમ સાથે કામ કરો બટ પોતાની લિમિટ્સને સમજીને કામ કરો, અને સૌથી મોટું તમારી ક્રિએટિવિટી, તમારું પેશન ને ટોપમોસ્ટ પ્રાયોરિટી આપજો કોઈ પણ વસ્તુ કરવા પહેલાં, દેન મંથ ઓફ જુલાઈ બહુ જ સ્મૂધલી નીકળશે એન્ડ ઇનફેક્ટ આપણે ઘણી બધી ચીજો આ મંથમાં કરી શકશું. સો આઈ રિયલી હોપ આ બધી ગાઈડલાઇન્સ તમને હેલ્પ કરે એન્ડ પ્લીઝ ડૂ ફોલો દેમ ઇન ધ મંથ ઓફ જુલાઈ. તમને તમારા બધાનું મંથ ઓફ જુલાઈ બહુ સારું જાય. ધીસ ઇઝ વોટ આઈ રિયલી વિશ ફોર એન્ડ હેવ અ લવલી ડે એન્ડ અ લવલી મંથ ઓફ જુલાઈ અહેડ. જો પર્સનલ રીડિંગ્સ કરવી હોય તો તમે મને ડિરેક્ટલી ડીએમ કરી શકો છો. બાય પર્સનલ અપોઇન્ટમેન્ટ્સ વી કેન ડૂ ધ સેમ. સો હેવ અ લવલી ડે એન્ડ અ લવલી મંથ ઓફ જુલાઈ. હું ફરી તમને નેક્સ્ટ વીક મળીશ. થેન્ક યુ. બાય.